नमस्कार दोस्तों, आप जो रहो साइंस ग्रुप मीडिया हाउस संचालित नवसारी लाइव। हाल विधानसभा चूंटनी हवे गणतरीना दिवसों बाकी है, त्यारे आ चूंटनी में कोनो थशे विजय ते अंगे सौनी मीट मंडाई है। एक तरफ भाजप राष्ट्रीय नेताओं साथे प्रचार प्रसार कर रहे हैं, तो बीजी तरफ स्थानिक कक्षाए पर गली गली अने घरे घरे प्रचार करवानी बात चली है। कांग्रेस अत्यारे पाछी सक्रिय बनी है, तो आम आदमी पार्टी की एंट्री थी है। त्यारे नवसारी में केवो है माहौल ए जानवा, मतदारों शू है मत, मतदारों को इच्छे से सरकार ते जानवा प्रयास करवा माटे आज अमे नवसारी नगरपालिका द्वारा जे आखू एक वॉकवे बनावामां आव्यो छे, नवसारी सरबतिया तलाव पासेनो ए वॉकवे पर आवी चूक्या छे। केटलाक वडीलो पण अहींया बेठा छे अने आ वडीलो ने पण आपणे पूछवानी कोशिश करीशुं कि कोणी सरकार इच्छे छो। શું નામ છે સાહેબ આપનું? બાઉભાઈ, બાઉભાઈ પટેલ। બાઉભાઈ ક્યાંથી આવો છો આપ? હું નવસારી બોલું, નવસારીમાં જ આવો છું। બાઉભાઈ, નવી સરકાર ચૂંટણી આવવાની છે, નવી સરકાર કોને ઈચ્છો છો? નવી તો છે છે એ જ આવવાની છે, છે ચાલુ છે જ, એટલે ભાજપની છે, ભાજપ જ આવશે, એ જ આવવાની છે આપણે તો, એ આશા છે। પછી તો જે આવે ખરી। ભાજપના કામથી સંતુષ્ટ છો તમે? કેમ ભાજપ જ પાછી ઈચ્છો છો? હવે એ તો બધું ભાજપ વગર કોઈ છૂટકો જ નથી, બીજા કોણ આવવાનું? કેમ બીજા પક્ષ છે ને, આમ આદમી પાર્ટી છે, કોંગ્રેસ છે, પણ અત્યાર સુધી ભાજપ ચાલે એટલે ભાજપ જ ચાલવાનું, ભાજપ ચાલે એવું અનુમાન છે મારું। તમે દિલથી શું ઈચ્છો છો? ભાજપની સરકારમાં ખુશ છો તમે? તમને બધું મળે છે બધું કે પછી વિકલ્પ નથી? એટલે કોઈ બી સરકાર કંઈ આપી નથી દેવાની, બધું આવું જ ચાલવાનું, કોંગ્રેસ આવે કે આમ આદમી આવે, બધું આવું જ ચાલવાનું, આપણે તો વેઠવાનું જ છે, પ્રજાએ તો વેઠવાનું જ છે। કારણ કે જે પણ સરકાર આવે નેતાઓ નેતાનું પોતાનું કરે છે, પણ અહીંયા એક મસ્ત વડીલો બે બેઠા છે, બાંકડે બેઠા છે, આ સરકારને આપેલો બાંકડો છે। કઈ સરકાર ઈચ્છો છો? કોની સરકાર હોવી જોઈએ? ખરેખર એવું છે કે ગમે એ સરકાર આવે પ્રજાને કાંઈ ફેર નથી પડતો, ઉપર બેઠેલા પછી શું કરવાના કોઈને કાંઈ ખબર નથી। અને ઉમેદવારો બી ઘણી વખત તો કેવું છે, હવે રાકેશભાઈ આવ્યા, રાકેશભાઈને કોઈ ઓળખતું નથી, અમે તો ઓળખતા જ નથી, પિયુષભાઈને ઓળખતા હજી, પણ રાકેશભાઈ કોણ છે શું છે કંઈ ખબર જ નથી કોઈ। તો કોંગ્રેસે પણ ઉમેદવાર આપ્યા છે ને તમે? રાકેશભાઈ સિવાય કોંગ્રેસના ઉમેદવાર છે, આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે, તો વિકલ્પ તમને નથી લાગતો આપણે ઘરે થોડા દિવસ પછી કપડાં બદલીએ, મૂડ બદલાય? એવું જ કહીએ છીએ કે ઉમેદવાર જોવો, જ્ઞાતિ જ્ઞાતિ એવું જોવું નહીં, પક્ષ પણ નહીં જોવાનો, ઉમેદવાર કોણ છે, એની ક્રેડિબિલિટી કેટલી છે, એનું માન કેવું છે, સિન્સિયરિટી કેવી છે, એ જોવાની અગત્ય છે। અહીંયા મહિલા પણ બેઠા છે, હું નવસારી લાઈવ જે આપણી યુટ્યુબ ચેનલ છે અને મારા 1.25 કરોડ આપણા વ્યુઅર્સ છે, અને નવસારીની એકમાત્ર ચેનલ છે કે જે તમને તમારી વાત સુધી છે। મેં આ મોંઘવારી એવી વધી છે, ઘરમાં ભાવના તેલના ડબ્બાથી માંડીને બધી બાબતો, તમે મહિલાઓ કઈ સરકાર ઈચ્છો છો મહિલાઓ તરીકે? તમે જો જે સરકાર મહિલાને બધી રીતે મદદરૂપ થાય, મોંઘવારીમાં અનાજથી માંડીને ઘરના ભાડાથી માંડીને બધામાં, તેવી સરકાર અમે તો ઈચ્છીએ। પેલી આમ આદમી પાર્ટીની વાત તમને ખબર છે, એક એક વીજળી ફ્રી આપવાની છે, તમને મેડિકલ ફ્રી આપવાની છે, ઘરે બેઠા બેઠા 3000 રૂપિયા પેન્શન આપવાની છે, દિલ્હીમાં ને પંજાબમાં આપે છે એ વાત કરશે, બધાના પ્રોમિસ છે, ભાજપ બી પ્રોમિસ આપે જ છે, અત્યારથી નતું આપતું, હવે આપવા માંડ્યું એમ, પેલા આમ આદમી પાર્ટી આવી એટલે અત્યાર સુધી તો એક તરફી રાજ કરી આપે છે, વચનો બધા જ પાર્ટી આપે છે, બધી જ પાર્ટીઓ આપે છે વચનો, ખાવા પીવાનું ને સસ્તા ભાવે જોઈએ, એટલે રિઝનેબલ ભાવે અત્યારના પ્રમાણે, બાકી કોમન માણસને બીજી, હવે અમારા જેવા સિનિયર સિટીઝન, આજે હું લગભગ 30 વર્ષ મેં સર્વિસ કરી પ્રાઇવેટ કંપનીમાં, તો પ્રાઇવેટ કંપનીમાં ટેક્સીસ ભર્યા 30 વર્ષથી, આજે સિનિયર સિટીઝન તરીકે મને શું ફાયદો? કંઈ જ ફાયદો નહીં, તો સિનિયર સિટીઝનો માટે બી કહે, આજે તમે ફોરેન કન્ટ્રીમાં જુઓ, ફંડ આપે મહિને $400, $600, આપણે તો એવું ટેક્સ ભર્યા પછી કાંઈ જ નથી। સામાન્ય માણસ અને ખાસ કરીને જે સરકારનો ટેક્સ ભરે છે એને શું રાહત? કારણ કે આફ્ટર નિવૃત્તિ લોકોએ પ્રવૃત્તિ શું કરવી અને પ્રવૃત્તિ કર્યા પછી એનું જીવન નિર્વાહ કેમ કરવું એનું ટેન્શન જ્યારે નોકરી કરતા હોય ત્યારે જ હોય છે। અહીંયા વડીલ પણ બેઠા છે, વડીલ ક્યાંથી આવો છો આપ? હેલો, બોલો, થેન્ક યુ। નવસારીથી છો? મને જરા ઓછું સંભળાતું છે દાદા। સરકાર કોને ઈચ્છો છો? સરકાર કોને ઈચ્છો છો? પાર્ડન, સરકાર કોને ઈચ્છો છો? સરકાર નહીં ખ્યાલ નહીં સંભળાય, વડીલને કાને તકલીફ છે, અહીંયા કેટલાક મસ્ત બચ્ચા લઈને આવ્યા છે। બેન, તમારા બાળકનો ભવિષ્ય માટે કોને સરકાર ઈચ્છો છો? ક્યાંથી આવો છો આપ? નવસારી। નવસારી, કઈ પક્ષની સરકાર ઈચ્છો છો? અમારે ચૂંટણી આવવાની છે તો ખ્યાલ છે ને આપને? એ તો બધાને જ ખબર છે, જે ચાલે છે એ જ સરકાર ખરી છે।
એ જ આવશે કે ને ભાજપ સરકારે જ ઈચ્છો છો તમે, કેમ ભાજપને જ પાછો મત આપવા ઈચ્છો છો તમે? અને થાય છે કેમ આપવું જોઈએ, જોઈને જ ખબર પડે છે કેમ આપવું જોઈએ. એમાં કંઈ સવાલ જ નહીં મળે, જવાબ આપવાની જરૂર જ નહીં મળે, ખબર જ છે કેમ આપવાનું છે. તે અહીંયા કેટલીક યુવાન છોકરી પણ જાય છે. બેટા ક્યાંથી આવે છે આપ, શું નામ છે આપનું? નવસારી. રચના, અત્યારે ચૂંટણી આવવાની છે તો ખ્યાલ હશે તમને, કઈ સરકાર ઈચ્છો છો તમારા ભવિષ્ય માટે? કારણ કે હવે હવે ફ્યુચર તમારું છે. ઓબ્વિયસલી ભાજપ. કેમ, કારણ કંઈક હોઈ શકે? કારણ કે બહુ બધા અપગ્રેડેશન આવ્યા છે એમના આવ્યા પછી, ને એ એક્શન્સ લે છે પ્રોબ્લેમના સામે. એટલે અમે ઈચ્છીએ કે મતલબ પ્રોબ્લેમ અમારે અમને લઈને હોય કે વૃદ્ધોને લઈને હોય કે કોઈ બી ઓર કોઈ બધા જ માણસો માટે એ સોલ્યુશન ક્રિએટ કરે છે. એટલે એમની સામે જોઈને અમે બી ઇન્સ્પાયર થઈએ છીએ ને એ બધાના સાથે છે. તો ચોક્કસ, તો યુવાન પણ એવું ઈચ્છે છે કે ભાજપની સરકાર હોવી જોઈએ. અહીંયા એક જોડું મસ્ત આવે છે, જમીન જમીન આવે કે જમવાનું બાકી છે? બાકી છે. ક્યાંથી આવો છો, શું નામ છે આપનું? મનીષ નામ છે મારા. મનીષભાઈ, ગુજરાતી હો ને કે હિન્દી? હિન્દી મેં. અચ્છા, અબ ઇલેક્શન આ રહા હૈ, કિસ પક્ષ કે સરકાર ઈચ્છતે હો આપ? મેં તો ભાજપા મેં. ભાજપા મેં હો, કોઈ હોદ્દેદાર હો ક્યા? કી નહીં નહીં, ભાજપા પસંદ હૈ, અચ્છા કામ કરતી હૈ વો ઓર ઈમાનદારી સે કામ કરતી હૈ ઇસીલિયે. બેન, આપકે ઘર રસોઈ કી જો આપ ખરીદી કરને જાતે હો, રસોઈ કા સામાન, બિજલી કા બિલ, બાકી સબ ઇતની મહેંગાઈ હૈ, તો આપ ક્યા ઈચ્છતે હો? ભાજપ ચાહતે હો ભાઈ કી ભાઈ સાહેબ કી તરહ કી ફિર યહી મહેંગાઈ મેં? તો હૈ લેકિન ઉનકા કામ ભી તો દેખો, ઇતને સાલ મેં ઉન્હોને જો કિયા હૈ ઉસકે હિસાબ સે તો હમ લોગ કો ભાજપ હી પસંદ હૈ. તો ભાજપે જે કામ કર્યું છે એ જોઈને ભાજપ પરની સરકાર આપણ ઈચ્છે છે. તો અહીંયા એક સરકારી કર્મચારી મારી નજરમાં આવ્યા છે. સરકારી કર્મચારીને આપણે પૂછવાની કોશિશ કરીએ, પણ સોબટને ચાલશે કે પ્રોટોકોલ મુજબ એ ન બોલી શકે, પણ કયા પક્ષની સરકાર હોવી જોઈએ એ મતદારોનો મત જાણવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. અને ગલીએ ગલીએ ઘરે ઘરે જઈને અમે જાણવાની કોશિશ કર્યા છીએ કે મતદારો શું ઈચ્છે છે. મોટાભાગના મતદારો અહીંયા આજે આ મતદારોનો મતનો અમે કર્યું એમાં ભાજપની સરકાર ઈચ્છે છે, જ્યારે અન્ય પક્ષના ઉમેદવારોના નામ પણ કેટલાક લોકોને ખ્યાલ નથી. ત્યારે જોવાનું કે હવે 1 તારીખે જ્યારે મતદાન છે ત્યારે મતદાનમાં કયા પક્ષે થશે મતદાન અને કોની આવશે સરકાર. એસકે કન્સલ્ટન્સી, જ્યાં ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટરતા ધરાવે છે, જે 2011થી સતત ગ્રાહકોની સેવા કરી રહ્યો છે, જેના 1000થી પણ વધુ સંતુષ્ટ ગ્રાહકો છે. અમારી સેવામાં લાઈફ ઇન્સ્યોરન્સ, ટર્મ પ્લાન, હેલ્થ ઇન્સ્યોરન્સ, પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, હોમ ઇન્સ્યોરન્સ, બિઝનેસ ઇન્સ્યોરન્સ, ટ્રેડિશનલ ઇન્સ્યોરન્સ પ્લાન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, SIP અને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. અમારે ત્યાં ઇન્સ્યોરન્સ પ્લાનિંગ, ચાઇલ્ડ એજ્યુકેશન, મેરેજ પ્લાનિંગ, રિટાયરમેન્ટ પ્લાનિંગ, ઇમરજન્સી ફંડ પ્લાનિંગ, અન્ય નાણાકીય લક્ષ્યનું આયોજન કરાય છે. અહીં LIC પ્રીમિયમ કલેક્શન સેન્ટરનું પણ કામ કરીએ છીએ. સાથે જ આ ઉપરાંત એક જ કોલ પર ઘર બેઠા તમામ સેવાઓ પણ આપીએ છીએ. મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇન્સ્યોરન્સ ઇન્ડિયાની દરેક કંપનીઓનું કામ કરવા સાથે અન્ય વિવિધ પ્રકારની સેવાઓ અને સુવિધાઓ પણ આપીએ છીએ. ત્યારે સરનામું નોંધી લો, SK કન્સલ્ટન્સી, રામવાટિકા, ગ્રાઉન્ડ ફ્લોર, કુંભારવાડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર.